भरूच जिल्लाना वागरा खाते सर्वधर्म ज्ञाति समूह लग्नोत्सव में 25 हिंदू मुस्लिम युगलोए सांसारिक जीवन में प्रवेश करी कौमी एकता की मिशाल कायम करी छे। वागरा खाते योजाला समूह लग्नोत्सव में हिंदू और मुस्लिम समाज 25 युगलों निकाह और लग्न ग्रंथि थी जोड़ाई ने नवा सांसारिक जीवन की शुरुआत करी हती। जारे आयोजकों तरफ थी दीकरियों ने घर वखरी नो सामान करिया वर पेटी आपवामां आव्यो हतो। उल्लेखनीय छे के वागरा तालुकाना खंडाली गाम में इस्माइल भाई हाफिजी द्वारा दर वर्षे समूह लग्नोत्सव नु आयोजन करवामां आवे छे। वागरा तालुकानी अंदर एक गुजरात में संदेशों पहुँचे एकतानो एवी एक मिसाल पैदा करी छे। हर जगह पर दरेक धर्मों दरेक जाति रीत रिवाजों मुजब समूह शादीना आयोजन करे छे। पण आ वागरा तालुकानी हवामे हिंदू मुस्लिमोए भेगा थई सर्व धर्म समूह लग्ननुं आयोजन करेल छे। ते खरेखर वागरानी जनताने अने आजूबाजूथी आवेला एनी अंदर सामेल तमाम दुल्हा दुल्हन तमाम हिंदू भाई बहनों ने खरेखर आवकारदायक छे कि आवा गुजरातनी अंदर आवा समूह लग्नों थाय आवा सर्व जाति धर्म दरेक जग्या उपर समूह लग्नों थाय एवी आशा छे। अने एक मिसाल बने कि गुजरात कौमी एकता थी पहले थी ज बंधायेलू छे अने बंधायेलू रहेशे ए अतूट बंधन रहेशे हिंदू अने मुस्लिम भाईनू। मारा साथे जे उभेला छे ए एक रिटायर जज साहेब हिंदू छे तेओए पण घणुं सरस वक्तव्य आप्युं छे अने तमाम हिंदू जोड़ा जे जोड़ाया छे ए खुशीथी एक आनंदनी लहेर प्रगटी गई छे अने तमाम गुजरातनी अंदर आवा आयोजनो थाय एवी अमारी तमाम ने आशा छे एवी तमन्ना छे। અમે લોકો અત્યારે વાગરામાં છે અને ઇન્શાલ્લાહ બહુ મોટો પ્રોગ્રામ જેને સમૂહ લગ્નથી લોકો ઓળખે છે। હકીકતની અંદર પાછલા 17-18 વર્ષથી હાફિઝ ઇસ્માઇલ સાહેબ ત્યાં પ્રોગ્રામ જે જે લોકો આ કામની અંદર તાઉન કરે છે સૌથી પહેલાં તો એમને મુબારકબાદી આપું છું। કાલે કયામતના દિવસે આ દુલ્હન ને દુલ્હા લોકો અલ્લાહ સુબાનો વ તાલાથી આ લોકોની મગફિરત માગશે કે જે લોકોએ અમારી કોઈ રિશ્તેદારી વગર એક ઇન્સાનિયત એક માનવતાનો એક એવું સ્વરૂપ આપેલું છે કે જેનાથી લગભગ એવું લાગે છે કે હકીકતમાં આપણો દેશ પૂરી દુનિયાનો એક નંબર વન દેશ છે કે આજે બધા એકબીજા રિશ્તેદાર પરિવારની જેમ અહીંયા ભેગા થયેલા છે અને આ સામાન જે દઈ રહેલા છે તેવી એવો નથી કે એકદમ રદ્દી બલ્કે બહેતરથી બહેતર જે આપણે આપણી છોકરીઓ માટે પસંદ કરીએ એવો સામાન લઈને આજે આ છોકરીઓ પોતાના ઘરે જશે। હું અલ્લાહ તાલાથી મૌલાના ઇરફાન આછોડની જોવા માગું છું કે અલ્લાહ તાલા આ તમારી મીડિયાના માધ્યમથી આ જે પ્રોગ્રામ થયેલો છે તેને અલ્લાહ કબૂલ ફરમાવે। આજે એ લોકોનો 100 નિકાહનો પ્રોગ્રામ હતો પણ લોકડાઉનના હાલતના એટેબારથી કરીબન 40-45 જેવા નિકાહ માશાલ્લાહ જગ્યા પર થઈ રહેલા છે થઈ ગયા। અલ્લાહ તાલા કબૂલ ફરમાવે હાફિઝ સાહેબને અલ્લાહ તાલા તંદુરસ્તી આપે અને જે જે લોકોએ અલ્લાહના માટે આ જે કામ કરેલું છે એમના કામનો અજર અલ્લાહ તાલા અતા ફરમાવે। ઇન અજરી ઇલ્લા અલ્લાહ અલ્લાહ તાલા ફરમાવે કે તમારા કોઈ પણ સારા કાર્ય પાછળ એનો અજર ફક્ત અલ્લાહની જાત જ આપી શકે છે। એટલે હું દુલ્હા દુલ્હનને મુબારકબાદી આપું કે અલ્લાહ તાલા એકબીજાને હક્કો અદા કરવાની તોફીક આપે અને આ સમૂહ લગ્નને દરેક સ્ટેટમાં થાય અને વારંવાર થાય અને આપણી કોઈ છોકરી પોતાના આંસુ ટક્યાની નીચે ના છુપાવે બલ્કે ખુશી ખુશી પોતાની સુનેરા ચહેરાથી કહે કે ના બહુ મોટું અહેસાન છે। હું દુઆ માગું છું કે અલ્લાહ તાલા મજલિસને કબૂલ ફરમાવે અને હાફિઝ સાહેબની મહેનત તેમજ આપણા મોહમ્મદભાઈ અને આપણા માશાલ્લાહ આપણા બુઝુર્ગ આ માંડવીને જે આવેલા છે અલ્લાહ તાલા સૌનો જે સહકાર થયેલો છે એને કબૂલ ફરમાવે। અસલામ આલેકુમ મૌલાના ઇરફાન છું। હું લક્ષ્મી બોલું છું અહીંયા વાઘરા તાલુકામાં અમે આવ્યા છે સમૂહ લગ્ન કરવા માટે હિન્દુ અને મુસ્લિમના જોડા સાથે જોડાયેલા અમારી માટે જે કરે છે એ લોકો સારું કરે છે ગરીબો માટે જોડા માટે એ લોકો અમારી લગ્ન સિટી હરિદ્વાર કરાવે છે।